નમસ્તે મિત્રો આજે છે અગિયાર સપ્ટેમ્બર એટલે કે આપણા રાષ્ટ્રસંત વિનોબાજી એમની એકસો પચીસમી જન્મજયંતિનો દિવસ આખા વર્ષ દરમિયાન આપણે વિનોબાની એકસો પચીસમી જન્મજયંતિના વર્ષ તરીકે ખૂબ ઉજવણી કરી દરેકને જે જે રીતે સમજાય અને સૂજે એ રીતે બધાએ પોતપોતાની રીતે સંત વિનોબાજીની વાતો એમના વિચારો એમના જીવન વિશે ખૂબ વાતો કરી છે આપણને ભદ્રાયુભાઈ દર અઠવાડિયે ગીતા પ્રવચનોની વાતો લઈને આવે છે આપણી વચ્ચે તો મારા ગુરુજન ડૉક્ટર ગીતાબેન જૈન એમની ચેનલ ગીતા જૈનના માધ્યમથી યુટ્યુબ પર એસેથે વિનોબાજી હિન્દીના ભાવકો માટે વિનોબાજીના જીવન પ્રસંગોની વાત એમણે ઘણા બધા હપ્તાઓમાં બત્રીસ જેટલા હપ્તામાં કરી અને એમાં એકસો પચીસ એમના જીવન પ્રસંગોની વાત કરવાની એમણે આવી છે મારા ભાગે પણ વેડછી મુકામે જીવન વિનોબાની અવનવી વાતો વિશે વાત કરવાની થયેલી જે આપણે બધાને અમે મોકલાવેલ છે અને કદાચ ન જોયું હોય તો હવે પણ જોઈ શકશો આજે એ વિનોબાજી વિશેનું એક નાનકડું કાવ્ય બબલભાઈ મહેતા એ લખેલું વિનોબાજીના ઘણા બધા પ્રદાન અધ્યાત્મક ક્ષેત્રમાં સાહિત્ય ક્ષેત્રમાં રાજકીય ક્ષેત્રમાં અને ભારતની આઝાદી વગેરેના ક્ષેત્રમાં આ બધાની ખૂબ વાતો થઈ શકે એમના જીવન વિશે કેટ કેટલું કહી શકાય અને છતાં પણ એ વાતો અધૂરી રહે પણ એમનું જે બહુ મોટું પ્રદાન જે મોટા સામાજિક ફલકો પર વિસ્તર્યું છે તે છે ભૂદાન ભૂદાનની યાત્રા જે એમણે શરૂ કરી એ યાત્રા આમ તો આપણા કેટલા સંતો ફર્યા છે ભારત ભ્રમણ એમણે કર્યું છે પણ સંત વિનોબાજીએ ભૂદાન માટે ગરીબોને પીડિતોને દુખિયાઓને જમીન મળી રહે એમાં ખેતી કરીને પોતાનું પેટ્યું રડી શકે એ માટે એમને પૂરતી જમીન અપાવવા માટેના પ્રયત્નો કરતો એમની એ યાત્રા આખા દેશમાં ફરી છે પેદલ ફર્યા છે અને એમની આ યાત્રાને વર્ણવતું એક ગીત એ સમયે ભૂમિ ભૂદાનના કેટલા બધા ગીતો સર્વોદયના ગીતો ગવાતા આ ગીત મેં સાંભળેલું વેડછી મુકામે અને ત્યારથી હૈયે વસી ગયેલું બીજા પણ ઘણા કાવ્યો છે ક્રમમાં કદાચ આપણે એને આગળ લઈશું પણ ખરા પણ આજે એક નાનકડું ગીત છે ત્યાંના નાના ટાણા ટેણા છોકરાઓએ એવું સરસ ગાયેલું કદાચ હું એટલું સારું તો ન ગાઈ શકું પણ એકાદ કડી તો ગાવાનું મન થાય શીર્ષક છે ચાલ્યા પેદલ વિનોબા ચાલ્યા પેદલ વિનોબા ગામ ગામડે રે હે ચાલ્યા પેદલ विनोबागाम गामडे रे जिणे आवडे रे जेने आवडेरे जिने मंत्र मन्त्र आवडे रे हे चाल्या च्या विनोबागाम गामडे रे हे चाल्या चाल्या विनोबा गाम गामडे रे પહેલાં આવી વસ્યાતા સાબર કાંઠે રે હે પહેલાં આવી વસ્યાતા સાબર કાંઠ રે ત્યાંથી નાલવાડી ત્યાંથી પરમ ધામડે રે ત્યાંથી નાલવાડી હો ત્યાંથી નાલવાડી ત્યાંથી પરમ ધામડે રે ચાલ્યા પેદલ વિનો ગામ ગામડે રે કેટલું મજાનું ગીત છે આપણને એમ થાય કે ગાયા કરીએ એવું સરસ આ ગીત ચાલ્યા પેદલ વિનોબા ગામ ગામડે રે એક ગામથી બીજા ગામ ત્રીજા ગામ જ્યાં જ્યાં આ સંતના પગલાં પડતા જાય છે ત્યાં કેવા ચમત્કારો થાય છે એની તો પછી વાત કરીએ પણ સાદી સીધી ભાષામાં વિનોબાજી આ વિશેનું આ ગીત ચાલ્યા પેદલ વિનોબા ગામ ગામડે રે જેને બાપુના મંત્ર બધા આવડે રે બાપુ મોહનદાસ કરમચંદ ગાંધી જેને બાપુના હુલામણા નામથી આપણે ઓળખીએ છીએ એ બાપુના મંત્ર બધા આવડે એટલે શું બાપુએ કયા મંત્રો આપ્યા સત્ય અહિંસા પ્રેમ કરુણા મૈત્રી આ બધા જ જીવન મંત્રો જે ગાંધીજીએ આપ્યા છે વિનોબાજીમાં પણ એ અંદર તો છે જ પણ ગાંધીજીના સૂરમાં વિનોબાનો સૂર ભળ્યો છે અને જે થયું છે એ તો જે એને જુએ વાંચે અનુભવે એને જ ખબર પડે ચાલ્યા પેદલ વિનોબા ગામ ગામડે રે જેને બાપુના મંત્ર બધા આવડે રે ચાલ્યા પેદલ વિનોબા ગામ ગામડે રે પહેલાં આવી વસ્યાતા સાબર સાબરકાંઠડે રે વિનોબા જેનું નામ વિનાયક છે નાનપણનું અને નાના નાનપણનો વિનિયોગ કેવો છે એની વાતો મેં પણ કરી છે એસેથી વિનોબાજીમાં પણ કેટલીક વાતો છે આ નાનકડા વિનિયાને અધ્યાત્મના માર્ગે આગળ વધવું છે પરમને પામવું છે અને એક બાજુ એને ખેંચે છે હિમાલયની શાંતિ અને બીજી બાજુ એને ખેંચે છે બંગાળની ક્રાંતિ અને વિનોબાજી પોતે કહે છે તેમ ગાંધીજી પાસે આવીને એ ઠરે છે પહેલાં આવી વસ્યાતા સાબર સાબરકાંઠળે રે ગાંધીમાં એમને હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિનો સમન્વય દેખાય છે અને આવીને અહીંયા વસે છે ત્યાંથી નાલવાડી અને ત્યાંથી પરમધામ મળે બહુ ટૂંકમાં કવિતા છે એટલે લાઘવની કળા છે બહુ ઝડપથી એમણે વાતને વણી લીધી બાકી તો ત્યાં આવ્યા છે સાદું સીધું કામ કર્યું છે એ આવડા સંસ્કૃતના જ્ઞાની છે એની પણ કોઈને ખબર પડવા નથી દીધી ધીરે ધીરે સાદા સીધા કામ કરતાં કરતાં એ ધીરે ધીરે આચાર્ય વિનોબા થયા છે એમનું નામ અને કામના કારણે નામ થતું આવ્યું છે પણ ત્યાંથી નાલવાડી અને પછી પરમધામ એટલે જ્યાં મૈત્રી આશ્રમ એમણે સ્થાપ્યો ત્યાં આવીને એ બેઠા છે ગીતા ગાય ને ખેતી કરે પાવડે રે ત્યાં એમણે નિશ્ચય કર્યો છે કે હું આ જમીનમાં જેટલી ખેતી થાય અને જેટલું ઉત્પાદન થાય એના આધારે સ્વાશ્રયની વાતો આજે આત્મનિર્ભરતાની વાતો થાય છે આ વાતો ખૂબ વર્ષો પહેલાં ગાંધી અને વિનોબાએ કરી છે સ્વાશ્રય બનો પોતે પોતાના ઉપર અવલંબિત રહો બીજા ઉપર નહીં એની જે વાતો છે એ બધી વાતો આપણને ગાંધી વિનોબા કરી જાય છે ગીતા ગાય ને ખેતી કરે રે એક બાજુ ગીતાના પાઠ કરતા જાય છે અને સ્વયં પાવડાથી ખેતી કરતા જાય છે મુખે વેદ મંત્ર કૂવો ખોદે બાવડે રે એમના બાવડા તો જુઓ તો ખબર પડે એમના ચિત્રો તમે જોયા હોય તો બાવડામાં તો બળ નથી અંતરમાં ખૂબ બળ છે એટલે મુખે વેદ મંત્ર એક બાજુ મોઢામાં વેદનો મંત્ર છે અને હાથમાં પાવડો છે અને ખોદે છે કૂવો જાતે સ્વયં મહેનત શ્રમનું જે મહત્ત્વ ગાંધી વિનોબાએ કર્યું અને પોતે કરીને બતાવ્યું ઉપદેશ આપવો એક વાત છે અને કરવું બીજી વાત છે આ લોકો બહુ ઓછું બોલ્યા અને ઝાજું કર્યું એટલે જ ગાંધીએ કહ્યું માય માય લાઈફ ઇઝ માય મેસેજ અમાર જીવન અમાર બાણી તો એ તો અંતરથી આર્તનાદ સાંભળે રે ધામ છોડ સંત આવ અમ ગામડે રે વિનોબાને જે એક આર્તનાદ સંભળાયો છે ખેડૂતોનો આર્તનાદ અને ખેડૂતોના આર્તનાદ એમને જે જે કાને પડ્યો છે એ શું છે કે ધામ છોડ સંત આવ અમ ગામડે રે તારું આ મૈત્રીધામ છોડીને હે સંત અમારા ગામડે આવ એટલે જુઓ ગંગા વહી છે એક આશ્રમથી ગામડા સુધી અને અમે ભૂમિના જીવ ભૂમિ ના મળે રે અમે કામના ભૂખ્યાને કામ ના મળે રે અમે ભૂમિના જીવ ભૂમિ ના મળે રે ખેડૂતોનો આર્તનાર કૃષિ જેમનો મુખ્ય વ્યવસાય છે ઋષિ એની બહારે આવ્યા છે જુઓ ઋષિ અને કૃષિનો આપણો દેશ છે તો કૃષિની બહારે કૃષકોની બહારે આપણો આ ઋષિ આવ્યો છે અને એ ભૂમિ ના મળે એને અમે કામના ભૂખ્યાને કામ ના મળે અમને કામ કરવું છે પણ અમારી પાસે કામ નથી જમીન નથી એ બધાના પ્રશ્નો છે એણે તાણ્યો કાચા રે સૂતર તાંતણે રે એણે ભેખ લીધો ભૂમિહીન કારણે રે એણે તાણ્યો કાચા રે સૂતર તાંતણે રે કાચા સૂતરના તાંતણે બધાને બાંધતો કહેવા માણસ અને એણે ભેખ લીધો ભૂમિહીન કારણે રે જાણે કે ભૂમિહીનો માટે એણે ભેખ ધારણ કર્યો અને કેટકેટલાને કેટ કેટલી આંકડાઓ આપવા બેસું તો તમે બધા આશ્ચર્યચકિત થઈ જાઓ પણ લાખો એકડોમાં જમીન લોકોને મળી છે ભૂમિહીન લોકો અને પાછી કોઈ જબરદસ્તીથી નહીં કેવી રીતે પ્રેમથી કાચારે સૂતરના તાંતણે હં કાચેરે તાંતણે હરીજીએ બાંધ્યા જેમ ખેંચે તેમ તેમની રે મીરાની આ પંક્તિનો જુદો સંદર્ભ આપણને અહીંયા મળે છે ફરે ગામે ગામ ફરે બાર બારણે રે ગામે ગામ ફરે છે બાર બારણે ફરે છે બારણે બારણે અને કહે છે કે તમે જમીન આપશો પોતાના માટે નથી માગવી બીજા ખેડૂતો માટે માગવી છે અને માગતા પણ સંકોચ નથી થતો જ્યારે સ્વયં માટે કશું નથી માગવાનું યાચક બનીને ઘરે ઘર અને ગામે ગામ ગયા છે ટેલ નાખે દરિદ્ર કારણે રે દરિદ્ર નારાયણ જે છે ગરીબ છે એ બધા માટે ટહેલ નાખે છે તમે કાંઈ આપશો એનો પ્રેમ જોઈ પ્રેમ જગે પાંગરે રે પણ એની રીત જે છે એ નિરાળી છે માગવું પણ કઈ રીતે જ્યાં જ્યાં ગયા છે ત્યાં ત્યાંની ભાષા શીખ્યા છે આ તો બહુ મોટી વાત જ્ઞાનની તો આ કેવી પરાકાષ્ઠા કહેવાય એમણે બધા ધર્મોનો અભ્યાસ કર્યો એ વાત પાછી બીજી એની જગ્યાએ અનુભવ સિદ્ધ અભ્યાસ કર્યો પણ જે પ્રદેશમાં જાય એ પ્રદેશની ભાષા શીખે અને એ પ્રદેશના લોકોના સાથે લી સાથે એ જ પ્રદેશની ભાષામાં વાત કરે અને એના હૈયે વસીને અરે ચંબલના ડાકુઓના જેમણે હૃદય પરિવર્તન કરાવ્યા આ એમના પ્રેમની તાકાત તેલ નાખે દરિદ્ર હરી કારણે એનો પ્રેમ જોઈ જાગે એનો પ્રેમ જોઈ પ્રેમ જગે પાંગરે રે એનું જ્ઞાન જોઈ જ્ઞાન ગંગા ઉતરે રે અને કેટલું જ્ઞાન જેને વેદ ઉપનિષદ મંત્રો ગીતા આ બધું હૃદયસ્થ હોય એટલું જ બીજું જ્ઞાન અને મૂળ તો અનુભવનું જ્ઞાન આ જ્ઞાન ગંગા જાણે કે ઉતરી હોય અને એક વ્યક્તિના સંદર્ભમાં વહેતી હોય એના પગલા ભૂમિના દાન પાથરે રે જ્યાં જ્યાં પગલા પડ્યા એ ભૂમિદાન મળતું ગયું મળતું ગયું ગયું એના પગલા ભૂમિના દાન પાથરે રે થયો આનંદ આનંદ ગામ ગામડે રે ચાલ્યા પેદલ વિનોબા ગામ ગામડે રે આખરે જે લક્ષ્ય સાથે નીકળેલા એ લક્ષ્ય એમણે અર્જિત કર્યું દરિદ્રોને ગરીબ ખેડૂતોને ભૂમિહીન ખેડૂતોને એમણે ખેતી માટે જમીન અપાવી અને કેટ કેટલાના ઘરમાં આનંદ આનંદ છવાઈ ગયો એક માણસ કોઈ મિશન લઈને નીકળે તો કેટ કેટલું કરી શકે અને આ બધું જ કરવા છતાં બધાથી અલિપ્ત રહીને આ વ્યક્તિ તો પોતાની પાછી મહાગુહામાં એમનું એક પુસ્તક છે મહાગુહામાં પ્રવેશ આ માણસ તો મહાગુહામાં પ્રવેશ કરીને જ બેઠેલો આવા એક વિરલ સંત આધુનિક સમયના જેને ઋષિ કહી શકાય ઉપનિષદના ઋષિ કેવા હશે એની કલ્પના કરો તો ગુણવંત શાહ કેમ છે કહે છે તેમ તમે વિનોબાને જુઓ તો તમને ખ્યાલ આવે કે ઉપનિષદના ઋષિઓ કેવા હશે આના એક એક પુસ્તકોમાંથી પસાર થઈએ એમના જીવનને જેટલું જાણીએ તો આપણને આપણો જીવન પ્રેરણાથી મગમગી ઉઠશે ચાલો એકસો પચીસમી જન્મજયંતિના વર્ષે આપણે પણ વિનોબાના પગલે થોડુંક ચાલવાની કોશિશ કરીએ પેદલ ચાલ્યા ગામડે ગામડે એ વિનોબા હતા આપણે એમના પગે ચાલવાની કોશિશ કરીએ અને એમને એમના જન્મદિવસે આજે વંદન કરી મારી વાતને અહીં વિરામ આપું છું જય જગત